बनासकांठामां कॉलेजना युवानो कोरोना दर्दीओना हमदर्द बने खबर अंतर पूछी रह्या छे। कोरोना वायरसनी बीजी लहेरमां संक्रमण वध्यु छे त्यारे बनासकांठा जिल्ला वहीवटी तंत्र द्वारा संक्रमण अटकावा अने कोरोना संक्रमित दर्दीओने समयसर सारवार मळी रहे ते माटे व्यापक व्यवस्था करवामां आवी छे। कोरोना संक्रमित व्यक्तिओनी आरोग्य विभाग द्वारा सारवार अने संभाळ लेवामां आवे छे, परंतु एक पण दर्दी छूटी न जाय ते माटे टीम बनासकांठा अने सद्भावना ग्रुप पालनपुर द्वारा एक नवतर पहल शुरू करवामां आवी छे। बनासकांठा जिल्लामां कॉलेजना युवानो कोरोना दर्दीओ ने फोन करी तेमना खबर अंतर पूछी तेमना हमदर्द बनी रहा छे। आ माटे पालनपुर खाते जिल्ला पंचायतना सभाखंड में कलेक्टर आनंद पटेले कोविड 19 मॉनिटरिंग एंड रिस्पोन्स सिस्टमनो प्रारंभ करायो हतो। आ प्रसंगे कलेक्टर आनंद पटेले जणाव्यु हतो के आपणे सौ मळीने कोरोना सामे जंग लड़ी रहा छीए, त्यारे युवा मित्रों पासे समाजने घणी बधी आशाओ अपेक्षाओ होय छे। આવી વિકટ પરિસ્થિતિમાં એક ભારતીય નાગરિક તરીકે સમાજને કંઈક અંશે મદદરૂપ બની કોરોના સામે લડવાની જરૂર છે। તેમણે કહ્યું કે યુવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે, તેવી જ રીતે સમાજ સેવા માટે પણ સક્રિય રહે, કોરોના સામેના જંગમાં ઝુકાવી કોરોનાને હરાવીએ। આ પ્રસંગે સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ એમ દેવ, એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર એન કે ગર્ગ સહિત આરોગ્યના અધિકારીઓ અને કોલેજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત। આપણે જે પણ આ પરિસ્થિતિ કોરોના સંક્રમણની છે એ પરિસ્થિતિની વચ્ચે વહીવટીતંત્રની સાથે સાથે સમાજ અને સમાજના આગેવાનો પણ કામગીરી કરી રહ્યા છે, ત્યારે યુવા મિત્રો એનસીસી એનએસએસ સાથે જે જોડાયેલા છે એ મિત્રો પણ આ કોવિડની કામગીરીમાં હાથથી જોડાઈ રહેલા છે। આપણે અહીં એક મોનિટરિંગ અને રિસ્પોન્સ સેન્ટર આજથી ચાલુ કરી રહ્યા છે। જે પણ કોવિડ પોઝિટિવ કેસીસ જિલ્લામાં ડે ટુ ડેના આવશે તેનું 7 દિવસ સુધી ફોલોઅપ આ યુવા મિત્રો કરશે કે એ લોકો હોમ આઇસોલેશનમાં છે કે હોસ્પિટલાઇઝ થયેલા છે। જો હોમ આઇસોલેશનમાં છે તો હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી તમને કોઈ કોન્ટેક્ટ ટ્રેસિંગ થયેલું છે કે કેમ, એમને કોઈ મેડિસિન્સ વગેરે મળેલી છે કે કેમ, કોઈ માર્ગદર્શન મળેલું છે કે કેમ, આ બધું જ આ જે યુવા મિત્રો છે એન્શ્યોર કરશે। એમાં જ્યાં પણ ક્યાંક ખૂટતી કડી લાગશે તો ઇમિડિયેટલી જે તે અધિકારીનું પણ એ ધ્યાન દોરશે કે જેથી કરી ટાઈમલી આપણે જે પણ પોઝિટિવ દર્દીઓ છે એના પરિવારને મદદ પહોંચાડતી કરી શકીએ।